ગુજરાત નમસ્કાર સારસ્વત મિત્રો અને આચાર્યશ્રીઓ નિષ્ઠા થ્રી પોઈન્ટ ઝીરો એટલે કે ફાઉન્ડેશનલ લિટરેસી ન્યુમરોસી એટલે પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન એફએલએનની તાલીમ આપ સૌનું હાર્દિક સ્વાગત છે અત્યારે આપ સૌ દીક્ષા પોર્ટલ પર કોર્સ વન અને કોર્સ બે ઉપર કામ કરી રહ્યા છો અને આનંદની વાત એ છે કે રાજ્યના એક લાખ સોળ હજાર શિક્ષકો પૈકી એંસી ટકા શિક્ષકો એ કોર્સ વન પૂર્ણ કરેલો છે એટલે આપ સૌ સતત દીક્ષા પોર્ટલ પર જોડાયેલા છો અને કામ કરી રહ્યા છો એ બદલ આપ સૌને ધન્યવાદ અને અભિનંદન એફએલએન મિશન એને આપણે વિચારીએ તો મને સુરતથી એની યાદ શરૂઆત થાય કે જે તે સમયે સુરતના શાસનાધિકારી શ્રી મોગાભાઈએ વિદ્યાર્થીઓ માટે વાંચન લેખન અને ગણનની શુભ આરંભ એમણે એમની શેરીઓમાંથી સુરતમાં કરી હતી ધીમે ધીમે કાળક્રમે આપણે એને રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ આપ સૌના સહયોગથી એક મિશન સ્વરૂપે કાર્યક્રમ વાંચન લેખન અને ગણન એનો કર્યો હતો અને સારા પરિણામો પણ આપણે પ્રાપ્ત થયા હતા ઘણા બધા બાળકો કે જે ધોરણ ત્રણ સુધી સારી રીતે વાંચતા લખતા એ ક્રમશઃ શીખતા ગયા એ જ સ્વરૂપે પણ ચોક્કસ પરિણામો પ્રાપ્ત કરવા માટે સમગ્ર દેશની અંદર એફએલ એન મિશનની સ્થાપના કરવામાં આવી છે વડાપ્રધાન શ્રીએ પણ એફએલએન મિશનનું લોન્ચિંગ એ ઓગસ્ટ મહિનામાં સમગ્ર દેશ માટે કરેલું હતું પહેલી ઓક્ટોબરે આપણા માન્ય શ્રીના ઉપસ્થિતિમાં ગુજરાતની અંદર આપણે એફએલએન મિશન ની ટ્રેનિંગની શરૂઆત આપણા સૌ શિક્ષક મિત્રો માટે કરવામાં આવી છે ત્યારે એફએલએન મિશનની અંદર દરેક સ્ટેક હોલ્ડર એટલે કે રાજ્ય સરકારથી માંડી અને શાળા સુધીના એ સર્વ સમગ્ર શિક્ષા અભિયાન જીસીઆરટી પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી બીઆરસી ખેડૂન નિરીક્ષક સીઆરસી મુખ્ય શિક્ષક અને શિક્ષક આ સળંગ જે કડીઓ છે એ કડીઓ થકી આપણે આ એફએલએન મિશનને બે હજાર સત્યાવીસ સુધીમાં પૂર્ણ કરવા તરફ જવાનું છે પણ પૂર્ણતા પૂર્વે આ એફએલએન મિશન એ શા માટે જરૂરી છે કે વિદ્યાર્થી જે પાયાના વાંચન લેખન અને ગણન તો આપણે વિચારીએ છીએ કે વાંચન પણ કેવું એ સમજ સાથેનું વાંચન એ અગત્યનું છે કે વિદ્યાર્થીઓ આજે ઘણી વખતે ગણિતમાં કોયડાઓ ઉકેલને પ્રશ્ન એમને થાય છે પણ એનું મુખ્ય કારણ એ છે કે વાંચન તો છે પણ એની સાથે અર્થગ્રહણ નથી જેથી કરીને એને પહેલાં સરવાળો કરવો બાદબાકી કરવી ગુણાકાર કરવો કે ભાગાકાર કરવો એ એની સમજણ વિકસેલી હોતી નથી એટલા માટે વર્ગખંડની અંદર વિદ્યાર્થીઓને અલગ અલગ પ્રવૃત્તિઓ અલગ અલગ ટાસ્ક આપી અને એ પોતે સમજણ સાથેનું વાંચન કરે સમજ સાથેનું લેખન પર લેખન પર પણ ઘણી વખત આવ્યું વર્ખંડમાં આપણને જોવા મળે છે બાળક સરસ મજાનો નિબંધ લખી નાખે પણ એ નિબંધ જ્યારે એને વ્યક્ત કરવાનો થાય અથવા એને વિસ્તૃત રીતે સમજાવવાનો થાય ત્યારે નિબંધ લેખનની અંદર એ એની નોટબુકમાં જે શબ્દો લખેલા છે એ શબ્દો માત્ર ઉચ્ચારી જાય છે એ શબ્દો અને એ શું કહેવા માગે છે એના વિશે બે ત્રણ વાક્ય જ્યારે બોલવાના થતા હોય ત્યારે એ અંડરસ્ટેન્ડિંગનો પ્રશ્ન ત્યાં આપણે વર્કની અંદર જોવા મળે છે આ જે તાલીમ છે એ તાલીમની અંદર આપણે પૂર્વ પ્રાથમિકના શિક્ષક મિત્રોને પણ જોડ્યા છે ધોરણ એકથી પાંચના તમામ શિક્ષક મિત્રો અને આચાર્યશ્રીઓ એ અત્યારે તાલીમ આ મેળવી રહ્યા છે આ જે તાલીમ છે એ દીક્ષા પોર્ટલ પર આપણે ચાર માધ્યમમાં એટલે ગુજરાતી હિન્દી અંગ્રેજી અને ઉર્દુ માધ્યમમાં આપણા માટે ઉપલબ્ધ છે તો જ્યારે પા પાયાના વર્ષો જે છે એ વિદ્યાર્થીઓના જ્યારે વિદ્યાર્થી શાળામાં પ્રવેશ કરે ત્યારે શિક્ષકે એના ક્ષમતામાં વિકાસ કરવો એને ઉચ્ચ ગુણવત્તા અને વૈવિધ્યસભર સંસાધનો એની ઉપલબ્ધિ આપવી શિક્ષણની ઉચ્ચતમ અને ગુણવત્તાવાળી શૈક્ષણિક સામગ્રી વિદ્યાર્થીને પૂરી પાડવી અધ્યયન નિષ્પત્તિઓ પ્રાપ્ત કરવા માટે બાળકોને પ્રગતિનું ક્રમશઃ નિરીક્ષણ કરવું અને સાથે સાથે બાળકના માનસિક સ્વાસ્થ્યનો પણ વિકાસ સાથે શિક્ષકે ધ્યાન રાખવાનું રહેશે એટલે એફએલએન મિશનની અંદર મુખ્યત્વે બાળક એટલે વિદ્યાર્થી એ સારી રીતે વાંચતા શીખે એ વાંચેલું એ સમજી શકે સમજેલું એ પોતે વ્યક્ત વ્યક્ત કરે લેખન રીતે વ્યક્ત કરે અથવા પોતે કથનથી વ્યક્ત કરી શકે એના એના માટે કદાચ એના જેવી જ કોઈક વસ્તુ એને પ્રસ્તુત કરવાની થાય તો એ પોતે સમજ સાથે એ પોતે પ્રસ્તુત કરી શકે મેં ઘણી શાળાઓમાં સમજ સાથે કે કોઈ એક વિષય છે તો એ વિષય માટેના અલગ અલગ વિષયો એ શિક્ષકશ્રીઓ ચિઠ્ઠી બનાવીને શીઘ્ર વક્તૃત્વ વિચારતા હોય છે ત્યારે બાળક એ શીઘ્ર વક્તૃત્વની જ્યારે વાત કરતો હોય ત્યારે એના મનમાં જે વિચારો છે એ વિચારો એ પોતે સમજ સાથે ચોક્કસ રજૂઆત કરી શકે એ એફએલએન મિશનની અંદર આપણે બે હજાર સત્યાવીસ સુધી સતત કામ કરવાનું છે અને એજ્યુકેશન પોલિસી બે હજાર વીસની અંદર પણ વાંચન અને લેખન કૌશલ્ય અને ગણન કૌશલે એના પર મહત્તમ ભાર મૂક્યો છે એટલા માટે તેને ફાઉન્ડેશનલ શબ્દ વાપર્યો છે કારણ કે આજે જ્યાં સુધી હું સારી રીતે વાંચી નહીં શકું સ્પષ્ટ ઉચ્ચારે ત્યાં સુધી મારે સ્વાભાવિક છે કે અર્ધગ્રહણમાં પ્રશ્ન થશે હું અર્ધગ્રહણ એ શબ્દ એ શબ્દનું ચિત્ર મારા મગજમાં જ્યાં સુધી ક્લિયર નહીં થાય ત્યાં સુધી હું એ વસ્તુને સમજી નહીં શકું મને દાખલા કે આપણે હિમશિરા શબ્દ બાળક વાંચતો હોય પણ એ હિમશિરાનું ચિત્ર એના મગજમાં કે એના એ શબ્દ શું કહેવા માગે છે એ જ્યાં સુધી એ સ્પષ્ટ નહીં થાય ત્યાં સુધી એ માત્ર એ જે શબ્દ છે એ શબ્દ એ એના માટે ફોટો સ્વરૂપે જ રહેવાનો છે એટલે એફએલએન મિશનની અંદર બાળક રીડિંગ વિથ ની કક્ષાએ પહોંચે પોતે જે લેખન કરે છે એ પણ સમજ સાથેનું લેખન કરે એ એક એનો ઉદ્દેશ્ય છે સંખ્યા જ્ઞાનની અંદર સંખ્યા જ્ઞાનને સમજે પણ માત્ર એ સંખ્યા જ્ઞાન છે એ સંખ્યા જ્ઞાનના આગળ પાછળની સંખ્યાઓ એના ગણા એની સંખ્યાઓ એ સ્પર્શતા એ એફર મિશનની અંદર એના મુખ્ય ઉદ્દેશોમાં સ્વીકારવામાં આવ્યું છે આપણે ઓક્ટોબર પહેલીથી આ દીક્ષા પોર્ટલ પર જ્યારે કાર્યક્રમ શરૂ કર્યો છે ત્યારે દર મહિને આપણે બે મોડ્યુલ એટલે કે બે કોર્સ એ રાજ્યના તમામ શિક્ષકો માટે દીક્ષા પોર્ટલ પર મૂકવામાં આવ્યા છે અને આ દીક્ષા પોર્ટલ પર મુકાયેલા કોર્સ એ એ કોર્સ એ મહત્તમ ચારથી પાંચ કલાક સુધીનો જ છે તમે કોર્સની શરૂઆત કરો અને આ ઉદ્દેશ્યથી શરૂઆત કરો અને કસોટી આપો એ વચ્ચેનો સમય ગાળો એ મહત્તમ પાંચ કલાક થાય છે એટલે બે કોર્સ કરવા માટે આપણે ત્રીસ દિવસમાં દસ કલાક આ કોર્સ પાછળ આપણે આપવાના થશે અને મહત્તમ શિક્ષકોએ તો એફએલએનનો જે પહેલો કોર્સ છે એના સર્ટિફિકેટ પણ પ્રાપ્ત કર્યા છે એટલે ઓક્ટોબરથી માર્ચ મહિના સુધી એટલે કે કુલ બાર કોર્સ દર મહિને બે બે કોર્સ એ દીક્ષા પોર્ટલમાં મૂકવામાં આવશે એ બે કોર્સ એ તમારે જે તે મહિનાની ત્રીસમી તારીખ સુધી કે એકત્રીસમી તારીખ સુધી પૂર્ણ કરવાના થાય છે આ કોર્સની અંદર પચીસમી તારીખ પછી તમે કોર્સમાં એન્ટર થઈ શકતા નથી એ ખાસ યાદ રાખજો મિત્રો કે નિષ્ઠા ટુ પોઈન્ટ ઝીરો એ સેકન્ડરી માટે છે એમાં શરૂમાં ઘણી વખત ફોન આવે છવ્વીસમી સત્યાવીસમી કે કોર્સમાં એન્ટર નથી થવાતું તો દીક્ષા પોર્ટલ પર નિષ્ઠાના જેટલા કોર્સ છે એ કોર્સની અંદર પચીસમી તારીખ કે પચીસમી તારીખ બાદ તમે કોર્સની અંદર એન્ટર થઈ શકતા નથી એટલે મારે આ કોર્સ કરવાના હોય તો હું એકથી પાંચ તારીખની અંદર જે કોર્સ દીક્ષા પોર્ટલમાં મૂકવામાં આવ્યા છે એ બંને કોર્સની અંદર જોઈન ધ કોર્સનું જે બટન છે ક્લિક કરી દઉં જેથી કરીને હું ત્રીસ કે એકત્રીસ તારીખ દરમિયાન મારા સમયે મારા સ્થળે મારી અનુકૂળતાએ એ કોર્સ હું પૂર્ણ કરી શકું સૌથી અગત્યનું છેલ્લે જે કસોટી આવે છે કસોટી એ કમ્પલસરી છે અને કસોટી તમે પૂર્ણ કરો તો જ એ કોર્સનું તમને સર્ટિફિકેટ પ્રાપ્ત થાય છે આ કસોટી વીસ માર્કની છે એમાંથી ઓછામાં ઓછા ચૌદ માર્ક તમારે પ્રાપ્ત કરવાના છે અને ત્રણ પ્રયત્નોમાં એ તમારે કસોટી પૂર્ણ કરવાની થશે ચોથો પ્રયત્ન પોસિબલ નથી આની અંદર જ્યારે માર્ચ મહિનાની અંદર માર્ચ બે હજાર બાવીસમાં બારે બાર કોર્સ પૂર્ણ થશે ત્યારે એપ્રિલ માસમાં સમગ્ર બારે બાર કોર્સ એ દીક્ષા પોર્ટલ પર એક સાથે લોન્ચ કરવામાં આવશે એટલે કદાચ કોઈ કારણસર મને કોઈ કોર્સ અધૂરો રહી ગયો હોય તો એપ્રિલ બે હજાર બાવીસમાં એ કોર્સ હું પૂર્ણ કરી શકીશ હા પણ એ કોર્સ તમે પૂર્ણ કરી શકશો કસોટી પણ આપી શકશો પણ એનું પ્રમાણપત્ર તમે નહીં મેળવી શકો એટલે તમારા સમજણમાં વધારો થશે પણ જે પચાસ કલાકનું પ્રોફેશનલ ડેવલપમેન્ટ માટેના જે ન્યુ એજ્યુકેશન પોલિસીમાં જે વાત કરી છે કે દરેક શિક્ષકે પચાસ કલાક તાલીમ મેળવવી ઓછામાં ઓછી એના ગણતરીમાં આ જે કોર્સ છે એ કોર્સનું તમારી પાસે સર્ટિફિકેટ હશે તો આપણે એની અંદર રાજ્ય સરકાર વિચારણા કરી શકે એટલે એફએલએન મિશનની અંદર આપ સૌને શિક્ષક મિત્રોને એટલી વિનંતી છે કે જ્યારે તમે કોર્સમાં જોડાવ ત્યારે પચીસમી તારીખ પહેલાં એ કોર્સમાં જોડાશો આ કોર્સ જે છે એ રાજ્યની તમામ પ્રકારની પ્રાથમિક શાળાઓ માટે છે આપણી જિલ્લા પંચાયતની એટલે કે સરકારી પ્રાથમિક શાળાઓ એના એકથી પાંચના શિક્ષકોના આચાર્યશ્રીઓ ખાનગી પ્રાથમિક શાળાઓ અને જે સરકારની ગ્રાન્ટ લે છે એવી પ્રાથમિક શાળાઓ એના ધોરણ એકથી પાંચના અને આચાર્યશ્રીઓ તમામ આ એફએલએન કોર્સની અંદર જોડાવું અનિવાર્ય છે અને જે સીઆરસી બીઆરસી મિત્રો કદાચ જોઈ રહ્યા હોય તેમને પણ વિનંતી છે કે તમારા ક્લસ્ટરમાં કે તમારા બ્લોકમાં આવી જે ખાનગી પ્રાથમિક શાળાઓ છે કે જે ગ્રાન્ટેડ શાળાઓ છે એ ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો પણ મહત્તમ આ તાલીમમાં જોડાય એ આપણે સુનિશ્ચિત કરવાનું રહેશે મિશનના ઉદ્દેશ્યો અને એના માટે હું આપણી વચ્ચે ઉપસ્થિત બે તજજ્ઞશ્રીઓ છે ડૉક્ટર રાજેશભાઈ ચૌધરી અને મેઘનાબેન મેઘના બેને હું વિનંતી કરીશ કે એફએલએન મિશનના ઉદ્દેશ્યો અને એની આપણે વાત કરે શ્રી મેઘના બેન નમસ્તે કોર્સ વિશે સારી એવી માહિતી સાહેબ શ્રી આપી કોર્સ એક છે એ ખાસ કરીને એફએલએન મિશન શું છે અને એની દીર્ઘ સમજ મેળવવા માટે છે એટલે બારમા કોર્સ સુધી પહોંચવા માટે આ કોર્સ એક પાયાનો કોર્સ છે આપણા માટે જો આ સમજ આપણી દ્રઢ બનશે તો આગળના કોર્સમાં આપણને વાંધો નહીં આવે એટલે ખાસ કરીને એફએલએન મિશનને સમજવા માટે આ કોર્સમાં એફએલએનના ઉદ્દેશ્યો વિશે વાત કરી છે તો એમાં એફએલએન મિશનનો પરિચય કેળવવાનો છે આપણે અને જેમાં ખાસ કરીને બાલ પ્રારંભિક બાલ્યાવસ્થાની સંભાળ અને શિક્ષણ એટલે કે ઇ અને તેની જરૂરિયાત અને મહત્ત્વ શિક્ષણના પાયા તરીકે તેને જોવાનું છે એફએલએન મિશનનું વિઝન શું છે તે જોવાનું છે એફએલએન મિશનની જરૂરિયાતને ઓળખવાની છે એફએલએન મિશનના ધ્યેય અને ઉદ્દેશ્યથી આપણે પરિચિત થવાનું છે અને વિવિધ હિસ્સેદારોની ભૂમિકા અને જવાબદારી કે આ મિશનમાં કોણ કોણ જોડાયેલું રહેશે એ વિશે અહીંયા વાત કરવામાં આવી છે ખાસ એફએલએન મિશનનો પરિચય આપું તો એફએલએન એટલે ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરસી એટલે કે પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન મિશન તો આપ સૌ જાણો છો કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ટ્વેન્ટી ટ્વેન્ટીમાં ખાસ કરીને કહેવામાં આવે છે કે ધોરણ ત્રણ સુધીના તમામ બાળકો પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન વિકસાવવા ઉપર ભાર મૂકવો જોઈએ જેથી કરીને ભારત સરકાર દ્વારા એફએલએન મિશનની શરૂઆત કરવામાં આવી છે જેમાં ધોરણ ત્રણથી નવ વર્ષ સુધીના બાળકોની શીખવાની જરૂરિયાતોને આવરી લેવામાં આવશે અને ખાસ કરીને વિદ્યાર્થીઓને શીખવામાં જે ગેપ જોવા મળે છે જે કયા કારણોસર બાળકો જે બાળકો નથી શીખી શકતા એ ગેપને ઓળખવામાં આવશે તેમાં સ્થાનિક સંજોગો અને દેશની વિવિધતાને ધ્યાનમાં રાખીને લોકલથી સ્ટેટ લેવલ સુધીની વિવિધ વ્યૂહરચનાઓ શરૂ કરવામાં આવશે અને આ મિશનને પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક શાળા વચ્ચે મજબૂત કડી બનાવીને સરળ સેતુ સ્થાપિત કરવાનો ઉદ્દેશ છે આમાં એટલે કે આ એક પરિચયના ભાગરૂપે આમાં જોડવામાં આવ્યું છે હવે આ મિશનના ધ્યેય અને બીજા ઉદ્દેશ્યની વાત કરું તો આપણે કહેવામાં આવ્યું છે કે અંદાજીત પાંચ કરોડથી વધુ બાળકોએ પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન કૌશલ્ય પ્રાપ્ત કર્યું નથી જે આપણને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ટ્વેન્ટી ટ્વેન્ટીમાં જણાવવામાં આવ્યું છે તો એના માટે થઈને તમામ બાળકો પાયાની સાક્ષરતા અને સંખ્યા સંખ્યા જ્ઞાન પ્રાપ્ત કરે તે માટે એક મિશન સ્વરૂપે આ શરૂ થયું છે હવે આ મિશનનું ધ્યેય જોઈએ તો બે હજાર છવ્વીસથી સત્યાવીસ સુધીમાં ધોરણ ત્રણ સુધીના તમામ બાળકો એટલે ધોરણ પાંચ સુધી પણ નહીં પણ ધોરણ ત્રણ સુધી કહેવામાં આવ્યું છે કે ધોરણ ત્રણ સુધીના તમામ બાળકો પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન કૌશલ્યની કુશળતા પ્રાપ્ત કરે એ ખૂબ જરૂરી છે આ મિશનમાં બાળકો સ્વતંત્ર રીતે સમજ સાથે વાંચે લખે અને પ્રતિભાવ આપે અને ગણિતમાં જોઈએ તો સંખ્યા જ્ઞાન ગણિતિક પ્રક્રિયા સમસ્યાનું નિરાકરણ તર્ક અને વિકસાવવા તમામ વિદ્યાર્થીઓ સક્ષમ બને એ ખૂબ જરૂરી છે એ ઉપરાંત વર્ગખંડની વાત કરીએ તો વર્ગખંડમાં તમામ બાળકો ખુશ આત્મવિશ્વાસો વિચારશીલ અને શીખવાની પ્રક્રિયા સાથે જોડાયેલા હોય તે આ મિશનનું એક ધ્યેય છે એટલે વર્ગખંડમાં કેટલાક ફેરફારો આવશે કેટલાક શીખવાની પ્રક્રિયાઓમાં ફેરફારો આવશે અને ધ્યેયને આપણે સિદ્ધ કર કરવાનું રહેશે હવે ખૂબ અગત્યની કડી જેમ આપણે આગળ જોયું એમ પ્રારંભિક બાલ્યાવસ્થા સંભાળ અને શિક્ષણ એટલે કે ઈસીસીઈ કેવી રીતના અગત્યનો પાયો આ મિશનમાં છે એ કહેવામાં આવ્યું છે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એટલે કે આપણા એસજી એસડીજી જે ફોર પોઈન્ટ ટુમાં બે હજાર ત્રીસ સુધીમાં તમામ બાળકો પ્રારં પ્રારંભિક બાલ્યવસ્થામાં વિકાસ સંભાળ અને પૂર્વ શિક્ષણમાં શિક્ષણ પ્રાપ્ત કરે એવું આપણે એક ગોલ નક્કી કર્યું છે આ ગોલ સાથે જોઈએ તો નવી શિક્ષણ નીતિમાં જે માળખું છે આપણું પાંચ ત્રણ ત્રણ ચારનું તો એમાં ત્રણ વર્ષથી ઈસીસીનો મજબૂત પાયો એ આધારરૂપ બનશે જેનો ઉદ્દેશ્ય શિક્ષણ વિકાસ અને સુખાકારીને પ્રોત્સાહન આપવાનો રહેશે આ માટે થઈને વર્ગખંડોને જરૂરી સંસાધનો પ્રિન્ટ રીચ વાતાવરણ બાળકો માટે અનુકૂળ પાઠ્યપુસ્તકો કાર્યપુસ્તકો અને વાર્તાના પુસ્તકો વગેરે સમૃદ્ધ કરવું પડશે એટલે એ પ્રકારનું મટિરિયલ પ્રાપ્ત થશે શિક્ષણ સંસા સંસાધન સામગ્રી હેન્ડબુક વગેરે પણ ઉપલબ્ધ થશે કે કેવી રીતના ઈસીસીમાં કામ કરવાનું એ માટે શિક્ષકોને સજ્જ કરવામાં આવશે એફએલએન મિશનની લક્ષ્યોની સિદ્ધિ તરફ ફાળો આપવા માટે બહુભાષી વર્ગખંડો અને વ્યવ વ્યવહાર માટે શિક્ષકોને ક્ષમતા નિર્ધાર નિર્માણ ઉપર ભાર મૂકવામાં આવશે અને ખાસ કરીને ભાષા માટે જે ભાષા અને ગણિત ઉપર ભાર મૂક્યો છે વાંચન લેખન ગણન માટે તો એ માટે થઈને ચોક્કસ મિનિટ એટલે કે નેવું મિનિટનું એક માળખું ભાષા માટે અને સાહીઠ મિનિટનું ગણિત માટે એટલો સમય ફાળવવાનો રહેશે હવે આ મિશનનું મહત્વ એટલા માટે છે કે આપણે જોયા કે અનેક સંશોધનો અત્યાર સુધી થયા છે તો એમાં જોયું છે અને અનુભવ્યું છે કે પાયાના શિક્ષણમાં જો બાળકો કાચા રહી જાય તો આગળ જતાં એ સંકલ્પના એમની દ્રઢ થતી નથી અને વધારે વધુને વધુ નબળા થતા જાય છે તો એટલા માટે થઈને ધોરણ ત્રણ પછી બાળકો વાંચીને શિક્ષા શીખવા માટે સક્ષમ હોય એટલે ત્યાં સુધીનું એક લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે અને પાયાના આપણે શું જાણીએ છીએ કે પાયાનો સમયગાળો છે એ વધારે શીખવા માટેનો અગત્યનો છે એટલે આ સમયગાળામાં વિકાસ ઝડપથી થાય છે અને જેટલું વિદ્યાર્થીઓને આપીએ એટલું ઝડપથી એ શીખે છે એટલે મિકન મિશનના વિકાસ પર અને આજીવન શિક્ષણ માટે આ પાયાના વર્ષોનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે બુદ્ધિ ક્ષમતા શારીરિક વૃદ્ધિ માનસિક પરિપક્વતા અને મૂલ્યોના વિકાસ માટે પાયાની સાગ સાક્ષરતાનો સમયગાળાને એ નિર્ણાયક તબક્કો છે અને આ તબક્કાનો અહીં ઉપયોગ કરવાનો છે એ સાથે શીખવાની પ્રક્રિયા સર્વગ્રાહી સંકલિત સમાવેશી અને આનંદપ્રદ તેમજ આકર્ષક હોય એ માટેના તમામ પ્રયત્નો અહીં કરવામાં આવશે હવે આ મિશનનું વહીવટી માળખું કેવું હશે આપ સૌ જાણો છો એમ રાષ્ટ્રીય કક્ષાથી આ મિશન શરૂ કરવામાં આવ્યું છે એટલે આ મિશનને એમઓઈ દ્વારા અમલમાં મૂકવામાં આવશે તેમાં તમામ રાજ્યો કેન્દ્રશાસિત પ્રદેશો રાષ્ટ્રીય રાજ્ય કક્ષાના જિલ્લા કક્ષાએ બ્લોક કક્ષાએ શાળા કક્ષાએ આમ ટોપથી બોટમ સુધી અમલીકરણની વ્યવસ્થા હશે અને દરેકનું એક ચોક્કસ નિર્ણાયક ભૂમિકા હશે હવે આ મિશનમાં વિવિધ હિસ્સેદારોની ભૂમિકા હશે કે કોણ કોણ આ મિશનમાં ભાગ પાયાનો ભાગ ભજવશે તો ખાસ કરીને એમઓઈ અને એનસીઆરટીની ની ભૂમિકા હશે કે જેઓએ મિશનને એક તૈયાર કર્યું છે મિશન માટે જરૂરી માર્ગદર્શન સૂચકો અને માર્ગદર્શિકાઓ એ પૂરા પાડશે તમામ મટિરિયલ સંસાધન કેવા પ્રકારનું હશે એ એ માટેની તમામ સૂચનો એનસીઆરટી અને એમઓઈ તરફથી આપવામાં આવશે એસસીઆરટી એટલે કે જીસીઆરટીની અને ડાયટની ભૂમિકા આપણા સ્તરે જોઈએ તો કેવી રીતની હશે તો ખાસ કરીને જીસીઆરટી દ્વારા અધ્યયન અધ્યયન સામગ્રી નો વિકાસ કરવામાં આવશે શિક્ષકોની સઘન તાલીમ કરવામાં આવશે શિક્ષકોને માટે મોડ્યુલ અને અન્ય સંસાધનોનું નિર્માણ કરવામાં આવશે તોરણ એકથી પાંચ માટે અલગ પ્રકારની એક શિક્ષણ સામગ્રી તૈયાર કરવામાં આવશે વિશેવાર જેમાં પાયાના કૌશલ્યોને આવરી લેવામાં આવે અને જ્યાં બ્રિજિંગની જરૂરિયાત છે જ્યાં કંઈક ખૂટે છે એ જરૂરિયાતને સામેલ કરીને સામગ્રી તૈયાર કરવામાં આવશે ખાસ કરીને મૂલ્યાંકન અને પ્રગતિ કાળમાં એને એક ભૂમિકા હશે કે જેથી કરીને બાળકોનો વિકાસ આપણે માપી શકીએ કે કેવા પ્રકારનો છે અને અધ્યયન નિષ્પત્તિ સાથે કેવી રીતના મૂલ્યાંકનને જોડી શકીએ અને આપણે અધ્યયન નિષ્પત્તિઓ પ્રાપ્ત કરી શકીએ છીએ કે નહીં એફલએન મિશનની એ તમામ મૂલ્યાંકન વ્યવસ્થામાં જોડી લેવામાં આવશે ડાયટની ભૂમિકા કેવા પ્રકારની હશે કે ડાયટની ભૂમિકા જે આઈ દ્વારા મટીરિયલ તૈયાર કરવામાં આવે છે એમાં ખાસ કરીને મુખ્ય ભૂમિકા હશે જિલ્લા કક્ષાએ એ જોડાયેલા હશે જે તે ડાયટ પોતાના જિલ્લાએ નેતૃત્વની ભૂમિકા ભજવશે સંસાધનો વિકસાવશે અને સંસાધનો ત્યાં પૂરા પાડશે અને જિલ્લાના શિક્ષણ જિલ્લામાં શૈક્ષણિક જે પણ મદદની જે પણ જરૂરિયાત છે મદદ પૂરી પાડવાની છે એ તમામ મદદ ડાયટ પ્રાધ્યાપકો દ્વારા પૂરી પાડવામાં આવશે ડીઈઓ અને બીઈઓની ભૂમિકા ખાસ કરીને જોઈએ તો અધિકાર ક્ષેત્રની એમના અધિકાર ક્ષેત્રની જે પણ શાળાઓ છે તે શાળાનું તે તેઓ નિરીક્ષણ કરશે માર્ગદર્શન પૂરું પાડશે ત્યાં આગળ એમના જિલ્લામાં ખાસ કરીને તંદુરસ્ત સ્પર્ધાત્મક વાતાવરણ પૂરું પાડશે જેથી કરીને ઝડપથી આપણે એફએલએન મિશન પૂર્ણ કરી શકી પ્રાપ્ત કરી શકીએ તે માટેની વ્યૂહરચનાઓ બનાવશે તેમના સાથેના બીઆરસી સીઆરસી શિક્ષકોને જરૂરી માર્ગદર્શન અને તાલીમ પૂરી પાડશે બીઆરસી સીઆરસી ની ભૂમિકા જોઈએ તો તેઓ પોતાના બ્લોક કક્ષાએ ક્લસ્ટર કક્ષાએ એફએલએન મિશનને પ્રાધાન્ય આપશે ખાનગી શાળાઓ પ્રાથમિક શાળાઓને પણ આમાં જોડશે જરૂરી વ્યૂહરચનાઓ તૈયાર કરશે જ્યાં પણ એવું લાગે છે કે આ ક્લસ્ટરને વધારે સપોર્ટની જરૂર છે જે ક્લસ્ટરમાં વધારે સઘન સઘન માર્ગદર્શનની જરૂર છે તો એવા પ્રકારની અલગ અલગ બ્લોગ તૈયાર કરીને એનું આયોજન વ્યૂહરચના બનાવશે શિક્ષકોને માર્ગદર્શન આપશે શિક્ષકોના ક્ષમતા નિર્માણ ઉપર કામ કરશે મુખ્ય શિક્ષકોની વાત કરીએ તો ખાસ કરીને શિક્ષકો અને મુખ્ય શિક્ષકો શાળા કક્ષાએ પોતાનું આ એફએલએન મિશન તૈયાર કરશે ધોરણ ત્રણ સુધીમાં કેવા પ્રકારની શૈક્ષણિક સામગ્રીની જરૂરિયાત છે કેવા પ્રકારના બાળકોને ક્યાં ગેપ જોવા મળે છે એ ગેપ માટેની જુદી જુદી વ્યૂહરચનાઓ એ માટેની તાલીમ પૂરી પાડવી એ ખાસ કરીને શાળા કક્ષાએ મુખ્ય શિક્ષકો અને શિક્ષકોની જવાબદારી રહેશે મિશનના આમલીકરણ માટે સ્થાનિક અને રાષ્ટ્રીય કક્ષાએ એનજીઓ સ્વયંસેવક સેવકો સમુદાય અને વાલીની પણ ભૂમિકા હશે જેમાં એનજીઓ કે જુદી જુદી એનજીઓ છે તે એ કયા ક્ષેત્રમાં પોતે શાળા કક્ષાએ કે રાષ્ટ્રીય કક્ષાએ સપોર્ટ કરી શકે છે વાંચન ગણન લેખનમાં તો એ પ્રકારની એનજીઓ એમાં જોડાશે સ્વયંસેવકો કે પોતે એક વિદ્યાર્થીને ભણાવે એ પ્રકારના શિક્ષ સ્વયંસેવકો શાળા સાથે જોડાય સમુદાય સાથે સમુદાય અને વાલીને આ એફએલએન મિશનનું સજાગતા અને જાગૃતિ મળે તો એ પ્રકારની વાલીની અને સમુદાયની ભૂમિકા હશે ખાનગી શાળાઓ પણ આ મિશનને પોતાના શાળાઓમાં ધોરણ ત્રણ સુધીના બાળકો પોતે આ મિશન પ્રાપ્ત કરે એ માટે ખાનગી શાળાઓની પણ ચોક્કસ ભૂમિકા હશે તેઓ પણ એક વ્યૂહરચના કરશે મૂલ્યાંકનના આધારે શાળાને એ જોડશે તો ખાસ કરીને આ જે એફ કોર્સ છે કોર્સ એક તો એ કોર્સમાં આપણે એફએલએન મિશનમાં જુદા જુદા વિવિધ હિસ્સેદારોની ભૂમિકા સાથે કોર્સ શું છે એફએલએન મિશન શું છે એની વિસ્તારથી સમજ કેળવીએ છીએ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર વેગનાબેન સૌ મુખ્ય શિક્ષક મિત્રો અને ધોરણ એકથી પાંચના શિક્ષક મિત્રો મેઘનાબેને આખા આ મિશનમાં વહીવટી માળખું કેવું હશે એની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થયો છે એના ધ્યેયો શું છે કોની કોની જવાબદારી શું હશે એ બધી જ વાતો કરી આપ પૈકી જે મિત્રો મોડ્યુલમાંથી પસાર થયા હશો એને માટે એક રીકેપ થયું હશે કે હા આવી જ રીતે વાત કરવામાં આવી છે મિત્રો અગાઉ સંજયભાઈએ કહ્યું તેમ લેખન ગણન માટે ના અભિયાન અથવા તો એના વિશેષ પ્રયાસો એ ગુજરાત માટે ઘણો લાંબો ભૂતકાળ છે એમણે મોઘાદાદાને યાદ કર્યા ત્યાંથી શરૂ કરીને અત્યાર સુધી આપણે આ કરી રહ્યા છીએ પહેલીવાર ભારત સરકારે આવું એક મિશન તરીકે જાહેર કર્યું છે અને આ મિશન જાહેર કર્યું છે એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસના અમલના ભાગ તરીકે શરૂ કર્યું છે ને એટલા માટે એનું મહત્ત્વ વધી જાય છે મિત્રો આ પહેલી એવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે જેણે પ્રી સ્કૂલને શાળા શિક્ષણનો ભાગ ગણ્યો એટલે તમને સૌને ખ્યાલ હશે કે બાલવાટિકા એ શાળા શિક્ષણના ભાગ તરીકે આવશે જે પાંચ વર્ષથી ઉપરની ઉંમરના બાળકો આપણે ત્યાં સ્વાભાવિક રીતે પહેલાં ધોરણમાં આવતા હતા પણ હવે એ એક વર્ષ બાલવાટિકામાં રહીને એક વર્ષની શાળા તત્પરતા કરશે આવું આપણે આ નીતિમાં છે એટલે કરી શકીએ છીએ નીતિના અમલીકરણ વિશે આટલી ઝડપ આટલી ચોકસાઈ આ અગાઉ આપણે જોઈ નથી એટલે આ મિશન પણ ભારત સરકારનું છે એટલે કેન્દ્રીય સ્તરેથી દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર પ્રદેશોમાં આ રીતની કામગીરી થશે એફએલએનની વાત જેમ મેઘનાબેન અને સંજયભાઈએ કરી તેમ મુખ્યત્વે એ લેખન ગણન ઉપર ભાર આપે છે વાચનમાં અત્યાર સુધીના મિશનોમાં આપણે માત્ર મુખવાચન સુધી ગયા છીએ એટલે બંને જણે જે વાત કરી સમજ સાથે એના વાંચનની ત્યાં આપણે ભાગ્યે જડતા હતા ઇવન ગુણોત્સવમાં પણ અગાઉ જે એકથી આઠ ગુણોત્સવ થયા એમાં વિદ્યાર્થી વાંચનનું મૂલ્યાંકન આપણે વિદ્યાર્થીના મુખવાચનને આધારે કરતા હતા વાંચન અર્થગ્રહણ સુધી જતા નહોતા મિત્રો મુખવાચન કરે છે ત્યારે વિદ્યાર્થી મોટે ભાગે શબ્દોને કે અક્ષરોને ઉકેલે છે વાંચતો નથી વાંચવું અને ઉકેલવું એ બે જુદું છે કોઈક અંગ્રેજીનો શબ્દ ગુજરાતી લિપિમાં લખાયો હોય જેનો અર્થ આપણને ના આવડતો હોય પણ ગુજરાતી લિપિમાં લખાયો હોય તો આપણે વાંચી શકીએ દાખલા તરીકે ઓક્સફર્ડ ઓક્સફર્ડ એવું ગુજરાતીમાં લખેલું હોય તો એનો અર્થ આપણને ખબર ન હોય તો આપણે ઓક્સફર્ડ એવો ઉચ્ચાર કરી શકીએ છીએ એનો અર્થ સમજતા નથી આ ઉકેલવું છે આ મિશન જેની વાત કરે છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ જેની વાત કરે છે એમાં એવું છે કે એ જેટલું ઉકેલે છે એ એ સમજ સાથેનું ઉકેલવું હોય એટલે કે સમજ સાથેનું વાંચન હોય આવી જ રીતે ગણિતમાં માત્ર સંખ્યા જ્ઞાન સરવાળા બાદ બાકી એવું નથી એ સિવાય તાર્કિક ચિંતન પણ એમાં આવશે કોયડાઓ પણ આવશે પ્રિસ્કૂલ પણ આ મિશનનો ભાગ છે એટલે રંગ આકાર નાનું મોટું લાંબુ ટૂંકું આ જે બાબતો છે અવકાશીય સમજ છે વિદ્યાર્થીની એ પણ આ મિશનનો ભાગ છે મિત્રો પ્રેઝન્ટેશનમાં વેજ્ઞાબેને કહ્યું એમ ત્રીજા ધોરણ સુધીમાં વિદ્યાર્થીઓએ વાંચતા શીખી જવાનું છે એકથી પાંચ ધોરણના શિક્ષકો આ તાલીમ લઈ રહ્યા છે એટલે એવું નથી કે પાંચમા સુધી રાહ જોવાની છે બધા શિક્ષકો એટલા માટે છે કે આમાંથી પણ જો શરૂઆતના વર્ષોમાં કોઈક રેસેડ્યુલ હોય કેટલાક બાળકો રહી ગયા હોય તો એ પણ વાંચી શકે સમજીને વાંચી શકે જે પાયાના લેખન ગણન કૌશલ્યો છે એ મેળવી શકે એટલે એકથી પાંચના તમામ શિક્ષકો સુધી આ તાલીમ ગઈ છે મિત્રો રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં અમલવારીની જ્યારે વાત આવી ત્યારે સૌથી પહેલાં આનો અમલ થયો છે એફએલએન મિશનનો અમલ થયો છે કારણ કે રાષ્ટ્રીય સ્તરે આ સમજ બહુ પાકી છે અને સ્પષ્ટ છે કે જો વિદ્યાર્થી ત્રીજા ધોરણ સુધી માં સમજપૂર્વકનું વાંચન કરતાં ન શીખે તો પછી નીતિમાં સૂચવાયેલ જે બાકીની બાબતો છે એ ઇરિલેવન્ટ થઈ જાય છે અપ્રસ્તુત થઈ જાય છે ત્રીજા ધોરણ સુધીમાં જો વિદ્યાર્થી સમજપૂર્વકનું વાંચન ગણન અને સમજપૂર્વકનું લેખન પણ શીખી જાય તો જ પછી આગળ ઉપર એ સારી રીતે ભણી શકે એટલા માટે આ જે પાયાગત કૌશલ્યો છે એને ગેટવે સ્કિલ કહે છે વિદ્યાર્થીના શૈક્ષણિક જીવનમાં પ્રવેશ કરવાનો આ એક મોટો દરવાજો છે જે સમજપૂર્વકના વાંચનથી આવે અને સામાન્ય ગણનની સ્કિલ એનામાં હોય તો આવે એટલે આ મિશનમાં વારંવાર એવું કહેવાયું છે અને હજુ કહેવાતું રહેશે કે ત્રીજા ધોરણ સુધીમાં બાળક વાંચવાનું શીખે છે જેથી કરીને ભવિષ્યમાં એ શીખવા માટે વાંચે હું મારી વાત દોહરાવું છું ત્રીજા ધોરણ સુધીમાં બાળક વાંચવાનું શીખે છે જેથી કરીને એ ભવિષ્યમાં શીખવા માટે વાંચી શકે આપણે ત્યાં છઠ્ઠા સાતમા કે આઠમામાં પણ એક ફકરો વિદ્યાર્થીને સમજાવવો પડે એ ખરેખર હવે ન ચાલે એ ફકરો વિદ્યાર્થી જાતે વાંચીને સમજી જાય એવું અપેક્ષિત છે અને તો પછી એને જે બીજું વાંચન કરવાનું છે એ પોતે સમજપૂર્વકનું વાંચન કરી શકતો થાય તો જ એ શીખવા માટે વાંચશે જો આવું નહીં કરે જે બાળકો આવી રીતે સમજપૂર્વકનું વાંચન નહીં શીખે એ લોકો શીખવા માટે વાંચી નહીં શકશે અને જો શીખવા માટે એમણે વાંચ્યું નહીં હોય તો પછી ધીરે ધીરે પાછળ જ પડતા જશે ચોથામાં થોડાક પાછળ પડશે પાછાવાળી પાંચમામાં પાછળ પડશે એમ એ એક તબક્કો એવો આવશે કે એ પોતે જે ધોરણમાં હશે એ ધોરણની કક્ષામાં જે હોય નહીં માનસિક રીતે એ બહુ નીચેની કક્ષામાં હશે મિત્રો આમાં લેખન ગણન શીખવવાની વાત છે પણ આ મિશનમાં જે અન્ય મિશનો કરતાં જે જુદી વાતો છે એ એવી છે કે એમાં પદ્ધતિઓ પણ ઉમેરાય છે વિદ્યાર્થી સાથે મનોવૈજ્ઞાનિક રીતે કેવી રીતે જોડાણ કરવું એ વસ્તુઓ પણ ઉમેરાય છે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસની વાત છે માત્ર લેખન ગણન નહીં મિત્રો આપણે શાળા છીએ ટ્યુશન ક્લાસ નથી શાળાનું કામ વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ કરવાનું છે એટલે તમે આ એફએલએલનું જે કાંઈ સાહિત્ય જોશો એનું ટ્રેનિંગ મોડ્યુલ જોશો અથવા તો આપણે ત્યાં આ અગાઉ આ જ વિશે બે વાર ટ્રેનિંગ થઈ છે એકવાર દીક્ષાના માધ્યમથી ને એકવાર ફેસ ટુ ફેસ પણ થઈ છે આખા રાજ્યના બધા સીઆરસી બીઆરસી કોઓર્ડિનેટર મિત્રો માટે પણ ભાષાની આવી એક ટ્રેનિંગ થઈ છે એ એફએલએનના જ ભાગ તરીકેની ટ્રેનિંગ છે એટલે આપણે માટે બધા જ મોડ્યુલમાં એવું ઘણું હશે જે આપણું પરિચિત હશે જે આપણી માટે પહેલીવાર નહીં હોય એટલે જે લેંગ્વેજ લર્નિંગ ફાઉન્ડેશન દ્વારા એમના ટેકનિકલ સપોર્ટ દ્વારા જે આપણે છેલ્લે દીક્ષામાં એક ટ્રેનિંગ બધા શિક્ષકો માટે મુકાવી હતી એમાં એવું ઘણું બધું તમે રી કરી ચૂક્યા છો જે આ મોડ્યુલમાં રિપીટ થશે એટલે સંજયભાઈ સાહેબે જે અગાઉ કસોટીની વાત મૂકી કે કસોટી પાસ કરશું સિત્તેર ટકા હશે તો જ આપણને સર્ટિફિકેટ મળશે આપણા પૈકીના મોટા આ સર્ટિફિકેટ મળી જશે કારણ કે આપણો પૂર્વાનુભવ પણ છે ઘણું બધું આપણે રિપીટ થવાનું છે હું વાત કરતો તો આમાં બીજી બધી મિકેનિઝમની પણ વાત છે અધ્યર અધ્યાપન પ્રક્રિયાની પણ વાત છે મૂલ્યાંકન કેવી રીતે હશે જે ચાઇલ્ડ ફ્રેન્ડલી હશે એની પણ વાત છે એટલે બેના પ્રેઝન્ટેશનમાં પણ આવ્યું હતું કે વિદ્યાર્થી ખુશ રહેતો હોય સ્વસ્થ રહેતો હોય એવું પણ આ મિશનનો જ ભાગ છે હેલ્થ એન્ડ વેલ બિઈંગ એવું એક ક્ષેત્ર છે આપણે જેમ જુદા જુદા અધ્યયન ક્ષેત્રો છે આપણા પારંપરિક શિક્ષણમાં એવું એક અધ્યયન ક્ષેત્ર છે હેલ્થ એન્ડ વેલ બીઈંગ છે કારણ કે સર્વાંગી વિકાસમાં એની પણ જરૂરિયાત છે વિદ્યાર્થી લેખન ગણન શીખે એને માટે વિદ્યાર્થીનું સ્વાસ્થ્ય અને સુખાકારી પણ એટલું જ જરૂરી છે આ મિશન એને પણ એડ્રેસ કરશે વિદ્યાર્થી આત્મવિશ્વાસ ધરાવતો થાય વિદ્યાર્થી વિચારતો થાય તાર્કિક રીતે વિચારતો થાય એવી રીતનું આખું એફએલએન એટલે વાચન લેખન ગણન અભિયાન આ છે અત્યાર સુધીના જે અભિયાનો તો એ બહુ બહુ ટૂંક સમય માટેના હતા એક મહિનાનું હોય બે મહિનાનું હોય ત્રણ મહિનાનું હોય વધુમાં વધુ આપણે એવા મિશન કર્યા છે ભૂતકાળમાં અભિયાનો જે ત્રણેક મહિનાના સમયગાળે માટે સમયગાળા માટે કર્યું હોય છેલ્લે મિશન વિદ્યા આપણે જે કર્યું હતું ધોરણ છથી આઠ માટે અને સ્વૈચ્છિક રીતે ઘણી બધી શાળાઓમાં કે ઘણા તાલુકા કે જિલ્લાઓમાં ત્રણથી પાંચમાં પણ મિશન વિદ્યા કર્યું હતું પણ એનો સમયગાળો નિયત નિયત હતો અથવા તો બહુ જ મર્યાદિત હતો ત્રણ ચાર મહિના માટેનો જ હતો આ મિશન બે હજાર સત્યાવીસ સુધીનું મિશન છે એટલે બહુ જ સઘન રીતે ચાલશે વાંચવા માટેના વાંચવાનું શીખવવા માટેના પ્રયાસો દરેક રાજ્યોમાં દરેક શાળાઓમાં થતા જ હોય એ મિશન તરીકે આવે ત્યારે એ કામ બદલાઈ જાય છે વાત બદલાઈ જાય છે દાખલા તરીકે આપણે ત્યાં સરકારી યોજનાઓના ભાગ તરીકે શૌચાલયો બનતા જ હતા પણ સ્વચ્છ ભારત મિશન આવ્યું તો એ યોજનાના અમલીકરણની રીત જ બદલાઈ ગઈ હવે આપણે એવું પણ કહી શકીએ છીએ ફરિયાદ કરી શકીએ છીએ કોર્પોરેશનમાં કે પંચાયતમાં કે મારા ઘરેથી કચરો કોઈ ઉપાડીને લઈ જતું નથી કારણ કે એનું પણ ટ્રેકિંગ થાય છે એનું પણ મોનિટરિંગ થાય છે એટલે એક કે એક આવી નાની નાની વસ્તુઓનું મોનિટરિંગ થશે એવું આ રાષ્ટ્રીય મિશન છે એટલે આપણે શાળા કક્ષાએ આ મિશન અંતર્ગત વિદ્યાર્થીઓને શીખવવા માટે જે કાંઈ કરવું પડે તે કરશું મિત્રો આમાં દરેક વિદ્યાર્થીના ટ્રેકિંગની વાત છે વિદ્યાર્થીના શૈક્ષણિક સ્તરનું ટ્રેકિંગ થશે ટ્રેકિંગ થશે એટલે કે કયા સમયે વિદ્યાર્થી શું શીખ્યો છે સમય જેમ જેમ જતો જાય તેમ તેમ વિદ્યાર્થીની અધ્યયન નિષ્પત્તિઓમાં વધારો થઈ રહ્યો છો કે કેમ એનું ટ્રેકિંગ થશે જે મિત્રો ધોરણ એક બેમાં છે એ લોકો આવા પ્રકારના પ્રગતિ રજિસ્ટરથી પરિચિત છે ત્રણથી પાંચના જે મિત્રો છે એમને માટે જે પત્રક એ છે રચનાત્મક મૂલ્યાંકનનું એના જેવું એવું કશુંક ટ્રેકિંગ હશે જેને આધારે કેન્દ્ર સરકારને ખબર પડશે કે દેશના કુલ બાળકો છે એકથી પાંચમાં કે એકથી ત્રણમાં એ પૈકીના આટલા બાળકો અત્યારે આ સ્તરે છે મિત્રો આ નાની ઉંમરે આની ઉપર ભાર આપવાનો મતલબ એવો છે કે સંશોધનોએ હવે તો પુરવાર કર્યું છે કે વિદ્યાર્થીનો જે વિકાસ છે એનો વૃદ્ધિ અને વિકાસ બંને એ આ ઉંમરે ગજબ રીતે વધે છે મગજનો જે વિકાસ છે માનસિક વિકાસ છે એ બાળક છ વર્ષનું થાય ત્યાં સુધીમાં પંચ્યાસી ટકા જેટલું એનું મગજ વિકસી ચૂક્યું હોય છે એટલે ત્યાં સુધીમાં અને આઠ વર્ષ સુધીમાં એ વિદ્યાર્થીનું નેવું પંચાણું ટકા સુધીનું મગજ વિકસ્યું હોય છે તો ત્યાં સુધીમાં જો વિદ્યાર્થીમાં આવા પાયાગત કૌશલ્યો કેળવાઈ જાય તો તેને આજીવન કામ લાગે મોટી ઉંમરે એને શીખવામાં પણ એ પાછળ રહી જાય અને હવે માનસિક વિકાસ બહુ જ ધીમી ગતિએ થઈ રહ્યો છે એટલે બહુ જ તેજ ગતિથી જ્યારે એનો વિકાસ થઈ રહ્યો છે ત્રણથી છ વર્ષની ઉંમરમાં ત્યારે આપણે એને એવા અધ્યયન અનુભવો આપીએ એમ નથી કે ત્રણ કે ચાર વર્ષના બાળકને કક્કો બારાક્ષરી શીખવવાના છે એવું નથી વાંચવાનું શીખવતા પહેલાં જેને આપણે પૂર્વ ભાષા કહીએ શાળા તત્પરતા કહીએ એવું ઘણું બધું છે ત્રણ વર્ષના અધ્યયન અનુભવો છે ત્રણ વર્ષનો કોર્સ છે આપણે ત્યાં એ પૈકીનો એક વર્ષનો બાલવાટિકાનો કોર્સ ભવિષ્યમાં આવશે મિત્રો આ મિશનમાં જો માત્ર વાચન લેખન ગણન હોત તો તો એ કોગ્નેટિવ ડેવલપમેન્ટ હોત આપણે બીએડ કે પીટીસીમાં આપણા વિકાસના ત્રણ ક્ષેત્રો શીખ્યા છીએ કોગ્નેટિવ એટલે કે જ્ઞાનાત્મક કે બોધાત્મક બીજું અફેક્ટિવ એટલે ભાવાત્મક અને ત્રીજું છે સાયકોમોટર મનોગામિક અથવા તો મનોશારીરિક પ્રકારનું ક્ષેત્ર આ ત્રણેય વિકાસ વિકાસના આ ત્રણેય ક્ષેત્રોને એડ્રેસ કરે એવી બધી પ્રવૃત્તિઓ એવું ટીચિંગ લર્નિંગ મટીરિયલ એવું જ એવી જ અધ્યયન અધ્યાપન પ્રક્રિયાઓ આ મિશનનો ભાગ છે એટલે આપણે ત્યાં મૂલ્યાંકન જે થશે એ માત્ર વાંચવાનું મૂલ્યાંકન કે માત્ર દાખલા ગણવાનું કે સંખ્યા ઓળખવાનું નહીં હોય આમાં જ્યારે મૂલ્યાંકનના મોડ્યુલ આવશે ત્યારે આપણે જોશું કે કેવી રીતે સ્કૂલ બેઝ એસેસમેન્ટ અને લાર્જ સ્કેલ એસેસમેન્ટ એનું થવાનું છે પણ જે સ્કૂલ બેઝ એસેસમેન્ટ થશે આપણું જે મૂલ્યાંકન થશે આ મોડ્યુલનો જે ભાગ છે એમાં જે વાત કરી છે એમાં પોર્ટફોલિયો જૂથ કાર્ય સહપાઠી શિક્ષણ પ્રોજેક્ટ રોલ પ્લે રમતો મૌખિક વાતચીત આ બધા દ્વારા એનું મૂલ્યાંકન થશે એટલે માત્ર વિદ્યાર્થીના શ્રુતલેખનનું મૂલ્યાંકન થશે કે માત્ર વિદ્યાર્થીનું મુખવાચનનું મૂલ્યાંકન થશે એવું નહીં વિદ્યાર્થી સારી રીતે વાતચીત કરી શકે છે કે નહીં એનું પણ મૂલ્યાંકન થશે એનો પોર્ટફોલિયો જોઈને પણ કેટલુંક મૂલ્યાંકન થશે કે વિદ્યાર્થીની સર્જનાત્મક શક્તિઓ કઈ છે એ કેવી રીતે વિકસ્યો છે આવા પ્રકારનું મૂલ્યાંકન પણ આમાં થશે આમાં એક લવચિકતા છે અન્યથા જ્યારે અભિયાન તરીકે આવે ત્યારે ફ્લેક્સિબિલિટી ઓછી થતી હોય બધું ફોર્મેટાઇઝ થતું હોય અહીંયા એ લવચિકતા છે કારણ કે નવી શિક્ષણ નીતિમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસમાં રમત આધારિત શિક્ષણની વાત છે રમકડા આધારિત શિક્ષણની વાત છે વાતચીત આધારિત શિક્ષણની વાત છે અને ખાસ તો આપણા દેશની મોટાભાગની શાળાઓની જે એક સમસ્યા છે તે મલ્ટીગ્રેડ મલ્ટી લેવલની છે એક સાથે એક કરતાં વધુ ધોરણ એક ભેગા બેઠા હોય એક જ ધોરણમાં જુદા જુદા શૈક્ષણિક સ્તરના બાળકો બેઠા હોય તો આ બાળકોને શીખવવા માટે જેવી પેડાગોજીની જરૂર પડે જેવી અધ્યયન અધ્યાપન પ્રક્રિયા કે સામગ્રીની જરૂર પડે એવું શાળા કરી શકશે અને એને આધારે એ એના દ્વારા એ ભાષા મૂળાક્ષરો ગણન સંખ્યાઓ આ બધું શીખવે એવી અપેક્ષા છે આની સાથે સાથે અગાઉ જેમ શરૂઆતમાં વાત થઈ એમ તાર્કિક ચિંતન પણ વિદ્યાર્થી શરૂઆતથી જ શીખશે આમાં તમે એક જે હેતુ આવ્યો એમાં ડેટા હેન્ડલિંગની વાત પણ છે વિદ્યાર્થી માહિતીનું પૃથક્કરણ કરે આપણને શરૂઆતમાં એવું થાય કે ઓહો આટલું બધું ક્યાં પેલું કરી શકે વિદ્યાર્થીના આ ઉંમરે બહુ જ નાની ઉંમરે એને માટે માહિતીનું વિશ્લેષણ શું છે ડેટા હેન્ડલિંગ શું છે એક કોઠો આપ્યો હોય એમાં જુદા જુદા ચિત્રો આપ્યા હોય અને આપણે એમ કહીએ કે આમાંથી પક્ષીઓના ચિત્રો તમે તારવી બતાવો એને માટે આ ડેટા હેન્ડલિંગ છે બધા માનો કે થોડુંક વાંચી શકતો હોય અને આઠ દસ શબ્દો લખ્યા હોય એમાંથી આપણે કહીએ કે આમાંથી વાહન વ્યવહારના સાધનો કેટલા છે તો એણે દસ શબ્દોમાંથી વાહન વ્યવહારના જે સાધનો હતા ત્રણ એવાય જુદા કાઢ્યા તો આ તબક્કે એને માટે આ ડેટા હેન્ડલિંગ છે વાંચન તો છે જ છે વર્ગીકરણ પણ છે વર્ગીકરણ મોટે ભાગે ડેટા હેન્ડલિંગમાં એને એ કામ લાગવાનું છે એટલે આ રીતે મિત્રો વિદ્યાર્થીના વિકાસના ત્રણેય ક્ષેત્રો ની વાત કરતું આવું એક બહુ જ લાંબા ગાળાનું મિશન છે બે હજાર સત્યાવીસ સુધીનું મિશન છે એ મિશન માટેનું આ પહેલું મોડ્યુલ છે એ મોડ્યુલ અંગેની આજે આપણે વાત કરી ભવિષ્યમાં બીજા મોડ્યુલની પણ થશે એ રીતે તમામ મોડ્યુલ્સની એમાં વાત થતી રહેશે આપણે તો આ તાલીમ મોડ્યુલ લઈએ જ તાલીમ મોડ્યુલમાં જે વિડીયો વગેરે આપ્યા છે એ પણ જોઈએ એમાંથી ખરેખર પસાર થઈએ મિત્રો કેટલીક વાર એવું થતું હોય છે કે ત્યાં વિડીયો ચાલતો હોય ને આપણે બીજે આપણું ધ્યાન ક્યાંક બીજે હોય અને પછી કસોટી આવે ત્યારે એ વિડીયોના જ એક બે પ્રશ્નો હોય જે આપણને ન આવડે અને પરિણામે આપણે સિત્તેર ટકા સુધી પહોંચીએ નહીં બાકી મોડ્યુલની બહારનું કશું એમાં એવા પ્રશ્નો પૂછાતા નથી સામાન્ય રીતે તો બધા જ ગુણ આવી જાય એવા પ્રકારની જ કસોટી હોય છે એમસીક્યુ પ્રકારની હોય છે એકાદ બે સામાન્ય ભૂલો થઈ શકે પણ એમાં બધું જ આવડી શકે એવા પ્રશ્નો હોય છે ક્યારેક આપણને નથી આવડતું તો એ એટલા માટે હોય છે કે આપણે એમાં આપેલા વિડીયો એમાં આપેલી પ્રવૃત્તિઓ આ ચૂકી જતા હોઈએ છે એટલે વિડીયો ચાલતો હોય પણ આપણું ધ્યાન બીજે હોય આવું થાય તો જ પેલા પ્રશ્નો ન આવડે એટલે આ મોડ્યુલમાં જે આપ્યું છે એ બધું જ આપણે એમાંથી પસાર થઈએ ચારેક કલાકથી વધારે સમય નથી થતો આખા મોડ્યુલમાં આપેલું બધું જ કરીએ તો ચારેક કલાકથી વધારે સમય નથી થતો એટલે એટલા એટલા કલાક પૂરતું આપણે બંને મોડ્યુલના થઈને ગણીએ તો આઠ નવ કલાક થાય એટલા પૂરતા આપણે આ મોડ્યુલમાં પૂરતું ધ્યાન આપીએ તો આપણે આપણા બાળકોને સારી રીતે ન્યાય આપી શકશું મિત્રો આ મોડ્યુલ એટલે પહેલું મોડ્યુલ છે એટલા માટે એફએલએન મિશનનો હાવ પાર્ટ પણ છે અને વાય પાર્ટ પણ છે આવું આપણે શા માટે કરી રહીએ છીએ એની એ બંને વાતો આ પ્રેઝન્ટેશનમાં આજના મોડ્યુલમાં આપણે કરી આપ સૌનો ખૂબ ખૂબ આભાર આભાર હરેશભાઈ કે તમે એફએલએન જે મિશન છે એમાં શિક્ષકની ભૂમિકા અને એનું મૂલ્યાંકન વિદ્યાર્થીનું એના માટે આપણે કેવી રીતે સજ્જ થવું પડશે એની વાત આપણે સરસ રીતે વિસ્તારપૂર્વક કરી હું એડમિનિસ્ટ્રેશનની થોડીક વાત તમારી સાથે શેર કરવા માગું છું કે જ્યારે દીક્ષા પોર્ટલ પર આપ સૌનું રજીસ્ટ્રેશન તો થઈ ગયું છે પણ રજીસ્ટ્રેશન થયા પછી કેટલીક બાબતો આપણે ધ્યાનમાં રાખવી જરૂરી છે કે જેની અંદર મારે જે દીક્ષા પોર્ટલ એપ દ્વારા હું આ કોર્સ કરતો હોઉં ત્યારે એપની અપડેશન કરવું એની અંદર જે મેં માહિતી ભરી છે એ માહિતીનું પણ અપડેશન કરવું એના માટેનો એક વિડીયો આપણે જોઈશું અને દરેક શિક્ષક મિત્રોને વિનંતી છે કે વિડીયો ધ્યાનપૂર્વક જુએ અને પોતાનો ડેટા અપડેટ કરે અને ડેટા અપડેટ કર્યા પછી એની વિગતો એ પોતાના મોબાઈલમાં અપડેટ કરે એટલે આપણે સૌ પ્રથમ વિડીયો જોઈશું કે દીક્ષા પોર્ટલ પર આપણું જે રજીસ્ટ્રેશન અપડેટ કરવું જોઈએ નમસ્કાર આપણે જાણીએ છીએ કે ઓક્ટોબર માસથી નિષ્ઠા થ્રી પોઈન્ટ ઝીરો અંતર્ગત એફએલએનના કોર્સ શરૂ થવા જઈ રહ્યા છે આ કોર્સ ચાર અલગ અલગ માધ્યમમાં શરૂ થશે ગુજરાતી અંગ્રેજી હિન્દી તેમજ ઉર્દુ આ કોર્સ બે કોર્સ પર મંથ એટલે દર મહિને બે કોર્સ એવી રીતે એ પેટર્નમાં આપની સમક્ષ મૂકવામાં આવશે અને આપની પાસે બે કોર્સ પૂરા કરવા માટે એક સમ એક મહિનાનો સમયગાળો રહેશે નિષ્ઠા થ્રી પોઈન્ટ ઝીરો અંતર્ગત એફએલએનના જે કોર્સ શરૂ થવા જઈ રહ્યા છે એ દીક્ષા પોર્ટલ ઉપર આપણે કરવાના રહેશે તો દીક્ષા પોર્ટલ ઉપર કોર્સ કરવા માટે જરૂરિયાત શું છે તો સૌથી પહેલું જે એનું સ્ટેપ છે એ છે દીક્ષા પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવું તો દીક્ષા પોર્ટલ પર રજીસ્ટ્રેશન એટલે શું અને કઈ રીતે કરવાનું એની આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા અત્યારે જોઈશું તો દીક્ષા પોર્ટલ પર રજીસ્ટ્રેશન એટલે બીજું કંઈ નહીં ફક્ત દીક્ષા પર અકાઉન્ટ બનાવવું અને દીક્ષા પર લોગઇન કરવું ત્યારબાદ એક સ્ટેપ છે જેમાં આપણે સેલ્ફ ડિક્લેરેશન થ્રુ આપણી વિગતો ભરીએ છીએ આટલી પ્રક્રિયા થઈ જાય એટલે એને દીક્ષા પર રજીસ્ટ્રેશન કરેલું કહેવાય તો દીક્ષા પર રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું એના આપણે અત્યારે સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા જોઈશું આપણે દીક્ષા પોર્ટલ ઉપર પ્રક્રિયા જોઈશું આ સેમ પ્રક્રિયા દીક્ષા એપ પર પણ લાગુ પડશે તો આના માટે આપણે શું કરવાનું રહેશે એની પ્રક્રિયા આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ અત્યારે સૌથી પહેલાં આપને દીક્ષાની વેબસાઈટ દીક્ષા ડોટ જીઓવી ડોટ ઇન પર લોગિન કરવાનું રહેશે આ વેબસાઇટ ખોલશો ત્યારે એક્સપ્લોર દીક્ષા એવો એક ઓપ્શન જોવા મળશે આ વિકલ્પ પર ક્લિક કરતાં દીક્ષાનું હોમપેજ ખોલશે જ્યાં જમણી બાજુ ટોચના કોર્નરમાં ટોચના ખૂણામાં જી લખેલો એક આઇકન જોવા મળશે તેના પર ક્લિક કરતાં લોગિન ઇન નામનું ઓપ્શન જોવા મળશે લોગિન લોગિન પર ક્લિક કરતાં આપણને દીક્ષા પર લોગીન કરવા માટેની જે વિન્ડો આવે છે તે વિન્ડો ખુલી જશે હવે દીક્ષા પર લોગિન કરવા માટે બે વિકલ્પ છે પહેલો વિકલ્પ છે દીક્ષા પર નવું અકાઉન્ટ બનાવવું અને બીજો વિકલ્પ છે દીક્ષા પર જે આપનું ઓલરેડી અવેલેબલ જીમેલનું અકાઉન્ટ હોય એ અકાઉન્ટના આઈડી પાસવર્ડ યુઝ કરી અને દીક્ષા પર લોગ ઇન કરવું તો આપણે બંને પ્રક્રિયા જોઈશું સૌથી પહેલાં તો જો દીક્ષા પર તમારે નવું અકાઉન્ટ બનાવવું હોય તો રજીસ્ટર હિયર પર ક્લિક કરવાનું રહેશે રજીસ્ટર હિયર પર ક્લિક કરતાં સૌથી પહેલાં તમને જે ઓપ્શન જોવા મળશે બર્થ હિયરનો ઓપ્શન જોવા મળશે જ્યાં આપણે આપનો જન્મનું વર્ષ નાખવાનું રહેશે કયા વર્ષમાં આપનો જન્મ થયો તો ખાસ ધ્યાન રાખજો અહીંયા આપણું સાચું બર્થ યર આવે એનો એની ખાસ તકેદારી રાખજો જો તમારું બર્થ યર ખોટું હશે અને જો તમારી ઉંમર અઢાર કરતાં ઓછી રજિસ્ટર થશે અહીંયા તો દીક્ષાના સેલ્ફ ડિક્લેરેશનનો વિકલ્પ તમને જોવા નહીં મળે તો અહીંયા ખાસ તકેદારી રાખી અને બર્થ યર સિલેક્ટ કરવાનું કે જેથી કરીને ઉંમર આપની અઢાર વર્ષ કરતાં ઓછી ન આવે ત્યારબાદ જે ફોર્મ આપેલું છે તેમાં અલગ અલગ વિગતો ભરવાની રહેશે નેમમાં તમારું પૂરું નામ લખવાનું રહેશે જે નામ તમે અહીંયા લખશો એ નામ સર્ટિફિકેટ પર પર આવશે દીક્ષાના એટલે અહીંયા નામમાં સ્પેલિંગની ચકાસણી કરી લેવી ત્યારબાદ દીક્ષા પર અકાઉન્ટ બનાવવા માટે બે વિકલ્પ છે એક મોબાઈલ નંબર બીજો છે ઇમેઇલ એડ્રેસ તમે કોઈપણ વિકલ્પ પસંદ કરી શકો છો જો મોબાઈલ નંબર દ્વારા અકાઉન્ટ બનાવવું હોય તો અહીંયા તમારો દસ આંકડાનો મોબાઈલ નંબર નાખવાનો રહેશે ત્યાર પછી તમારે કોઈ પણ પાસવર્ડ સિલેક્ટ કરવાનો રહેશે પાસવર્ડ માટેની જે શરત છે અહીંયા આપેલી છે કે ઓછામાં ઓછા આઠ કેરેક્ટરનો પાસવર્ડ હોવો જોઈએ જેમાં ઓછામાં ઓછો એક આંકડો હોવો જોઈએ એક લોઅર કેસ એક અપર કેસ એટલે કે એક કેપિટલ લેટર અને એક સ્મોલ લેટર હોવો જોઈએ અને એક સ્પેશિયલ કેરેક્ટર હોવું જોઈએ એટ ધ રેટ હેશ કેવો કંઈક અને પાસવર્ડમાં કોઈ સ્પેસ ન હોવી જોઈએ તો આ શરતોને અનુરૂપ આપ આપનો પાસવર્ડ પસંદ કરી શકો છો ત્યારબાદ કન્ફર્મ પાસવર્ડમાં ફરીથી સેમ પાસવર્ડ એન્ટર કરી આઈ અંડરસ્ટેન્ડ એન્ડ એક્સેપ્ટ ધ દીક્ષા ટર્મ્સ ઓફ યુઝ સિલેક્ટ કરીને રજીસ્ટર પર ક્લિક કરશો એટલે આપનું અકાઉન્ટ ક્રિએટ થઈ જશે આ જ રીતે જો તમારે ઈમેલ એડ્રેસ દ્વારા કરવું હોય સેમ પ્રક્રિયા રહેશે ફક્ત મોબાઈલ નંબરની જગ્યાએ ઈમેલ એડ્રેસ દાખલ કરવાનું રહેશે તો આ એક રીત થઈ ગઈ દીક્ષા પર અકાઉન્ટ બનાવવાની બીજી રીત છે જે એકદમ સરળ છે એ છે સાઇન ઇન વિથ ગૂગલ તો જે આપણને અહીં સાઈન ઇન વિથ ગૂગલનો ઓપ્શન જોવા મળે છે આ ઓપ્શન પર ક્લિક કરતાં આપનો જે જીમેલનું અકાઉન્ટ હોય એનો આઈડી અને પાસવર્ડ નાખવા માટે એક વિન્ડો અહીંયા આવશે તો અહીંયા જે આપણું ઓલરેડી જે જીમેલનું આઈડી બનાવેલું છે એના જ આઈડી અને પાસવર્ડ નાખીને તમે સીધા લોગિન થઈ શકો છો તમારે કોઈ જ નવું અકાઉન્ટ બનાવવાની જરૂર નથી આ સરળ રસ્તો છે આ બેમાંથી કોઈપણ રીતે તમે દીક્ષા પર લોગ ઇન કરી શકો છો દીક્ષા પર રજીસ્ટ્રેશન કરી શકો છો તો આ થઈ ગયું પહેલું પગથિયું દીક્ષા પર રજીસ્ટ્રેશન કરવાનું તમારામાંથી ઘણા બધા લોકોએ ઓલરેડી દિક્ષા પર રજીસ્ટ્રેશન કરેલું જ હશે કેમ કે દીક્ષાનો ઘણા બધા કોર્સ માટે ઓલરેડી ઉપયોગ થઈ ગયો છે અને તેમજ દીક્ષાનો ઇટીબી અને બીજા ઘણા બધા યુઝ માટે રેગ્યુલર ઉપયોગ થાય છે તો આપનામાંથી ઘણા બધા લોકોએ આ પ્રક્રિયા કરેલી હશે આ પ્રક્રિયા થઈ ગયા પછી બીજું સ્ટેપ શું રહેશે બીજું સ્ટેપ રહેશે સેલ્ફ ડિક્લેરેશન સેલ્ફ ડિક્લેરેશન કઈ રીતે કરવું એના માટે આપણે જોઈએ સેલ્ફ ડિક્લેરેશન માટે તમારે દીક્ષામાં જે તમારું અકાઉન્ટ બનાવેલું છે એમાં લોગ ઇન થવાનું રહેશે આપણે જે રીતે બે વિકલ્પની હમણાં ચર્ચા કરેલી કરેલીમાં કોઈપણ વિકલ્પ દ્વારા તમે લોગ કરી શકો છો જો દીક્ષાનું અકાઉન્ટ બનાવેલું હોય તો એવી રીતે અથવા તો સાઇન ઇન વિથ ગૂગલ દ્વારા આપના જીમેલના આઈડી પાસવર્ડ દ્વારા તમે લોગ કરી શકો છો જ્યારે તમે લોગિન કરશો ત્યારે તમને ફરીથી જમણી બાજુ ટોચના ખૂણામાં તમારા નામના પ્રથમ અક્ષરવાળો એક લેટર દેખાશે ત્યાં આગળ સિલેક્ટ કરતાં પ્રોફાઇલ નામનો વિકલ્પ જોવા મળશે આપણે પ્રોફાઇલ નામના વિકલ્પમાં ક્લિક કરવાનું રહેશે પ્રોફાઇલ પર ક્લિક કરતાં આપની વિગતો આપને જોવા મળશે ત્યાં આગળ સૌથી પહેલાં કન્ટેન્ટ પ્રેફરન્સ જે લખેલું છે ત્યાં આગળ આપણે વિગત અપડેટ કરવાની રહેશે તો કન્ટેન્ટ પ્રેફરન્સની નીચે જે એડિટનો ઓપ્શન આવેલો છે ત્યાં આગળ આપણે જે કંઈ પણ વિગતો છે આપણી ચેન્જ કરવાની અથવા તો અપડેટ કરવાની રહેશે ખાસ કરીને ધ્યાન રાખજો અહીંયા જે નામ લખેલું હશે એ જ નામ સર્ટિફિકેટમાં આવશે એટલે તમારા જો જીમેલ આઈડીમાં તમે જીમેલથી લોગ ઇન કરેલું હશે તો જીમેલમાં જે તમારું નામ હશે એ નામ અહીંયા જોવા મળશે જો એમાં કંઈ પણ ફેરફાર કરવો હોય તો તમે અહીંયા ફેરફાર કરી શકો છો અને એ નામ સર્ટિફિકેટમાં જોવા મળશે ત્યારબાદ બીજો વિકલ્પ છે તમારો રોલ સિલેક્ટ કરવાનો ટીચર હેડ ટીચર એન્ડ ઓફિશિયલ જે કંઈ પણ રોલ હોય આપને અનુકૂળ આપને જે લાગુ પડતો એ રોલ સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ રાજ્ય જિલ્લા તમામ વિગતો સિલેક્ટ કર્યા પછી સબમિટ કરવાનું રહેશે આ થઈ ગયું સેલ્ફ ડિક્લે ડિકલેરેશનનું પ્રથમ સ્ટેપ કે જ્યાં આપણે કન્ટેન્ટ પ્રેફરન્સની અંદરની વિગતો અપડેટ કરેલી છે આ બધી વિગતો આપણે અહીંયા જોવા મળશે આમાં એવું થઈ શકે કે કદાચ તમારી શાળાનું નામ અહીંયા અવેલેબલ ન હોય તો શાળાવાળું ફિલ્ડ સ્કૂલવાળું જે ફિલ્ડ છે એ આપણે બ્લેન્ક રાખી દઈશું અને બાકીની વિગતો યોગ્ય રીતે ભરી દઈશું ત્યારબાદ નેક્સ્ટ જે સ્ટેપ છે નેક્સ્ટ સ્ટેપ અહીંયા માય ડિટેલ્સ કરીને એક પોર્શન એક સેક્શન જોવા મળશે પ્રોફાઇલમાં માય ડિટેલ્સની અંદર જો તમે સૌથી પહેલી વખત વિગતો ભરતા હશો તો અહીંયા સબમિટ ડિટેલ્સવાળો ઓપ્શન જોવા મળશે અને જો તમે પહેલેથી ભરેલી હશે અને તમારે એમાં કંઈ સુધારા વધારા કરવાના રહેશે તો અપડેટવાળો ઓપ્શન જોવા મળશે સબમિટ ડિટેલ્સ અથવા તો અપડેટ જે કોઈપણ વિકલ્પ અહીંયા જોવા મળે તેના પર ક્લિક કરીને સૌથી પહેલું ફિલ્ડ આવશે આઈ વિશ ટુ શેર માય ડેટા વિથ ત્યાં આગળ આપણે ગુજરાત સિલેક્ટ કરવાનું રહેશે આપણું રાજ્ય ત્યારબાદ આઈડી એઝ રિક્વેસ્ટેડ બાય યોર સ્ટેટ બોર્ડ ઓર્ગેનાઇઝેશન અહીંયા આપણે આપનો સ્કૂલ યુડાઈઝ આઈડી જે છે એ નાખવાનો રહેશે ત્યારબાદ મોબાઈલ નંબર અને ઈમેલ આ વિગતો નાખવાની રહેશે જ્યારે તમે મોબાઈલ નંબર અને ઈમેલની વિગતો નાખશો ત્યારે ઓટીપી દ્વારા એને વેરીફાઈ કરવાની રહેશે આ બધી વિગતો ભર્યા બાદ અપડેટ કરવાનું રહેશે આટલું આટલી પ્રક્રિયા પૂરી પૂરી કર્યા પછી આપણું સેલ્ફ ડિક્લેરેશન પૂરું થઈ ગયું ગણાશે ખાસ ધ્યાન રાખજો આ સેલ્ફ ડિક્લેરેશનની પ્રક્રિયા ખૂબ જ અગત્યની છે કેમકે જ્યારે આપણા નિષ્ઠા એફએલએનના કોર્સ શરૂ થશે નિષ્ઠા થ્રી પોઈન્ટ ઝીરોના કોર્સ શરૂ થશે ત્યારબાદ રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ તેમજ અલગ અલગ સ્તરે મોનિટરિંગ આનું કરવામાં આવશે અને એમાં જેમણે સેલ્ફ ડિક્લે ડિક્લેરેશનની પ્રક્રિયા પૂરી કરેલી હશે ફક્ત એમના જ નામ આવશે કે જેના દ્વારા રાજ્ય કક્ષાએ ખ્યાલ આવશે કયા શિક્ષકો જોડાઈ ગયેલા છે અને કોર્સમાં એમની પ્રગતિ શું છે એટલે ખાસ ધ્યાન રાખજો જો આ પ્રક્રિયા તમે ન કરેલી હોય તમારું દીક્ષામાં અકાઉન્ટ બનેલું હોય તો આ પ્રક્રિયા અત્યારે જ પૂરી કરી લેજો અને જો દીક્ષામાં નવું અકાઉન્ટ બનાવતા હો તો પણ આ પ્રક્રિયા ભૂલ્યા વગર પૂરી કરવાની રહેશે આમાં જે વિગતો અત્યારે આપણે ભરેલી છે કોઈપણ સમયે ફેરફાર કરી શકીએ છીએ એટલે તમે અત્યારે પણ જે તમારું જૂનું અકાઉન્ટ છે એમાં ફેરફાર કરી શકો છો તો આ વિગત થઈ ગઈ સેલ્ફ ડિક્લેરેશન અને રજીસ્ટ્રેશન પ્રક્રિયાની ઓક્ટોબર માસમાં કોર્સ શરૂ થાય ત્યાં સુધીમાં આપણે આ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી કરી લઈએ અને એક વખત કોર્સ શરૂ થાય ત્યાર પછી આપણે કોર્સમાં જોડાવાનું રહેશે તો કોર્સમાં જોડાવા માટે આપની સમક્ષ કોર્સની લિંક તો આપની સાથે શેર કરવામાં જ આવશે એના સિવાય અન્ય કઈ રીતે આપણે કોર્સમાં જોડાઈ શકીએ તો જ્યારે તમે દીક્ષામાં લોગિન થાશો ત્યારે કોર્સિસ નામનો એક વિકલ્પ જોવા મળશે ત્યાં આગળ સિલેક્ટ કરતાં વિવિધ કોર્સ જે અલગ અલગ રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવેલા છે બધા કોર્સનું લિસ્ટ અહીંયા જોવા મળશે તમે સર્ચ કરીને જે કોઈ પણ કોર્સમાં જોડાવું હોય એ કોર્સ પસંદ કરી શકો છો આપણે ગુજરાત દ્વારા જે નિષ્ઠા એફએલએનના કોર્સ શરૂ કરવામાં આવશે એમાં બધા કોર્સની પાછળ નિષ્ઠા એફએલએન એવું લખેલું હશે કે જેથી કરીને આપણ આ આપને કોર્સ શોધવામાં સરળતા રહે અત્યારે ઉદાહરણ તરીકે મારે જી જે અંડરસ્ટેન્ડિંગ સેકન્ડરી સ્ટેજવાળા કોર્સમાં જોડાવું છે તો મેં કોર્સ સર્ચ કર્યો ત્યારબાદ હું કોર્સ પર ક્લિક કરીશ કોર્સ પર ક્લિક કરતાં જોઈન કોર્સ નામનું ઓપ્શન જોવા મળશે કોર્સમાં જોડાવું એટલે શું કોર્સમાં જોડાવું એટલે જે તે કોર્સમાં જોઈન કોર્સ બટન પર ક્લિક કરવું જોઈન કોર્સ બટન પર ક્લિક કરતાં જ આપ એ કોર્સમાં જોડાઈ જશો અને આપને આપની વિગત શેર કરવા માટે એક વિકલ્પ જોવા મળશે એક વિન્ડો જોવા મળશે તે અહીંયા ખાસ આપણે આઈ કન્સેન્ટ ટુ પ્રોવાઈડ માય પ્રોફાઇલ ડેટાવાળું ઓપ્શન સિલેક્ટ કરી અને શેર કરવાનું રહેશે કે જેથી કરીને આપની વિગતો રાજ્ય કક્ષાએ મળી રહે દર મહિને જે બે કોર્સ શરૂ થવાના છે તો બંને કોર્સની લિંક આપની પાસે પહોંચે સૌથી પહેલું કામ જ્યારે કોર્સની લિંક મળે એના બે ત્રણ દિવસની અંદર કોર્સમાં જઈ અને જોઈન કોર્સ પર ક્લિક કરવાનું રહેશે કે જેથી કરીને કોર્સમાં તમે જોડાઈ જશો ત્યારબાદ આપણી પાસે એક મહિનાનો સમય રહેશે કોર્સ પૂર્ણ કરવા માટે આપ આપની અનુકૂળતાએ કોઈપણ સમયે કોર્સ પૂરો કરી શકો છો ત્યારબાદ આપ એક પછી એક બધા કોર્સના મોડ્યુલ જોઈ શકો છો અને આપની અનુકૂળતાએ એક મહિનાની અંદર કોઈપણ સમયે કોર્સ પૂર્ણ કરી શકો છો તો આપણે એક વખત સમરાઈઝ કરી લઈએ એક શિક્ષક તરીકે આપણે શિક્ષક અને આચાર્ય તરીકે આપણે શું કરવાનું રહેશે સૌથી પહેલાં જો આપણે દીક્ષા પહેલી વખત વાપરતા હોઈએ તો દીક્ષામાં લોગ કરવાનું રહેશે અકાઉન્ટ બનાવવાનું રહેશે જેના માટે આપણી પાસે બે વિકલ્પ છે દીક્ષા પર રજીસ્ટર હિયરનો ઓપ્શન ક્રિએટ ઓપ્શન પસંદ કરીને આપણે નવું અકાઉન્ટ ક્રિએટ કરી શકીએ છીએ અથવા તો સાઇન ઇન વિથ ગૂગલવાળો જે ઓપ્શન આપણી સમક્ષ અવેલેબલ છે તેના દ્વારા જીમેલના આઈડી પાસવર્ડ જે આપણું ઓલરેડી અકાઉન્ટ જીમેલમાં બનેલું છે એના આઈડી પાસવર્ડ નો યુઝ કરીને લોગ ઇન કરી શકીએ છીએ લોગ ઇન થયા પછી સેલ્ફ ડિ ડિક્લેરેશનની પ્રક્રિયા છે આપનામાંથી ઘણા લોકોએ ઓલરેડી લોગ ઇન કરેલું જ હશે દીક્ષા વાપરતા હશે તો એમને સીધું સેલ્ફ ડિક્લેરેશનની પ્રક્રિયા કરવાની રહેશે સેલ્ફ ડિક્લેરેશન એટલે શું દીક્ષામાં પ્રોફાઇલ પેજ પર જઈ અને સૌથી પહેલાં કન્ટેન્ટ પ્રેફરન્સની અંદર જિલ્લા તાલુકા બ્લોક જિલ્લા તાલુકા ક્લસ્ટર અને શાળાની વિગત અપડેટ કરવાની રહેશે ત્યારબાદ નીચે માય સેક્શન માય ડિટેલ્સ સેક્શનમાં જઈને આપનો ફોન નંબર ઈમેલ આઈડી અને આઈ વોન્ટ ટુ શેર માય ડેટા વિથ ગુજરાત આટલી વિગતો અપડેટ કરવાની રહેશે આ પ્રક્રિયા પૂરી કર્યા બાદ આપણું સેલ્ફ ડિક્લેરેશન પૂરું થઈ ગયેલું ગણાશે એક વખત સેલ્ફ ડિક્લેરેશનની પ્રક્રિયા પૂરી થઈ જાય ત્યાર પછી આપની સમક્ષ જે કોર્સની લિંક આવશે કોર્સની લિંક દ્વારા આપ કોર્સમાં જોડાય અને કોર્સ પૂર્ણ કરી શકો છો કોર્સમાં જોડાવવું એટલે શું કે દીક્ષા પર લોગિન કરી કોર્સ જે તે કોર્સમાં આપણે જોડાવાનું છે કોર્સ સિલેક્ટ કરી અને ત્યારબાદ જોઈન કોર્સ પર ક્લિક કરવાનું રહેશે આ પ્રક્રિયાને કોર્સમાં જોડાવું કે ત્યારબાદ આપ આપની અનુકૂળતાએ કોઈપણ સમયે કોર્સ પૂરો કરી શકો છો જે એક મહિનાની સમયમર્યાદા મળે છે એ સમયમર્યાદાની અંદર તો આપણી આટલી પ્રક્રિયા કરવાની રહેશે આ સાથે હું મારી વાતને વિરામ આપું છું આભાર મિત્રો આપણે તેજસભાઈ કે જેઓ દીક્ષા પોર્ટલના ટેકનિકલ એડવાઇઝર છે જીસીઆઈટીના એમનો જે વિડીયો રેકોર્ડ થયેલું આપ આપ સૌએ નિહાળ્યું હશે એટલે આપને પણ આ વિગતો જો અપડેટ કરવાની બાકી હોય તો આજે જ કરી દેવા સૌને વિનંતી છે આજની સેશનની અંદર ડૉક્ટર હરેશભાઈ ચૌધરી કે જેઓ રીચ ટુ ટીચની અંદર સેવા આપી રહ્યા છે અને શ્રી મેઘનાબેન કે જે લેંગ્વેજ એન્ડ લર્નિંગ ફાઉન્ડેશન એમાં સેવા આપી રહ્યા છે એમણે આપણને આજે વિસ્તૃત રીતે એફએલએનો પરિચયની વાત આપણી સાથે કરી ફરી આવતીકાલે આ જ સમય એટલે કે અગિયાર વાગે આપણે સૌ ફરી મળીશું અને એફએલએન વિશે વિસ્તૃત સમજ મેળવીશું આભાર